ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? મને ખબર છે તમે બધા જ ખૂબ મજામાં છો અને સરસ મજાનું ઘરે એન્જોય કરી રહ્યા છો અને તમારો ફેવરેટ વિષય ચિત્રકામની પણ મજા લઈ રહ્યા છો. હા, રોજ સરસ સરસ મજાના આપણે નવા નવા ચિત્રો શીખીએ છીએ અને નવા નવા રંગ પૂરતા પણ તમે શીખો છો, બરાબર ને? આની આગળ આપણે બે પ્રકૃતિ ચિત્ર શીખ્યા, ચિત્ર સંયોજન શીખ્યા. સાચી વાત ને, ખૂબ મજા કરીને તમે રંગ પૂર્ણિ કરવાની અને તમારા કેતન ચિત્રકલામાં તમે આ ચિત્રો બધા રેડી કર્યા હશે, તમારા કોરા ચોપડામાં પણ રેડી કર્યા હશે, કર્યા છે ને? તો આજે હું તમને પ્રકૃતિ ચિત્ર નવું સરસ મજાનું શીખવાડવાની છું. સરસ મજાના વેજીટેબલ લઈને આવી છું, જોવું છે ને? હા, તમે બધા જોવા માટે રેડી છું. પણ બાળકો, આજે જે આપણે ચિત્ર દોરવાના છે એમાં કંઈક નવો કલર કરતા શીખવાડવાની છું, તો રેડી છો ને? તો ચલો, આપણે બિલકુલ સમય નથી વેડફવાનો અને જલ્દી જલ્દી આપણું ચિત્રકામ કરીએ, ઓકે? તો ચલો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, અત્યાર ઘડી તમે પ્રકૃતિ ચિત્ર જોયું, ચિત્ર સંયોજન જોયું. આજે આપણે પ્રકૃતિ ચિત્રમાં રીંગણ અને ગાજર શીખવાના છે. જો ફ્રેન્ડ્સ, કેવું સરસ મજાનું રીંગણ અને ગાજર આપ્યું છે. આપણે આવું જ અહીંયા ચિત્ર રેડી કરવાનું છે અને જેમ આગળ કરીએ છીએ એમ જ બોર્ડર કરીને રંગ પૂરવાનો છે. પણ ફ્રેન્ડ્સ, આજે થોડો અલગ રીતે રંગ પૂરવાનો છે, એટલે તો તમારે આ ચિત્ર ધ્યાનથી જોવું જ પડશે. તો હું પહેલાં સરસ મજાનું રીંગણ, પછી ગાજરના આ બધા ડોટ, તૂટક રેખાઓ જોઈન્ટ કરીશ. શાની મદદથી? પેન્સિલની મદદથી. તો તમે બધા રેડી છો ને? તો ચલો આપણે આ રીંગણની બોર્ડર જે આપી છે તેને સરસ મજાની જોઈન્ટ કરીએ. બાળકો, તમે લોકો રીંગણ ખાઓ છો ને? હા, બધા જ શાકભાજીઓ ખાવા જોઈએ, આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. હા, અને આ ગાજર પણ. બાળકો, ગાજર બીજું કોણ ખાય, કોને ખબર છે? હા હા, બોલો. સસલાભાઈ, એમને ગાજર ખૂબ ભાવે. જો ફ્રેન્ડ્સ, આપણું આ ચિત્ર રેડી થઈ ગયું. હવે હું આની અંદર બોર્ડર કરીશ. બાળકો, આખા જ ચિત્રમાં સરસ મજાની આ રીતે તમારે બોર્ડર રેડી કરવાની છે. બાળકો, રીંગણનો કલર કેટલો સરસ હોય! મને તો રીંગણનો કલર ખૂબ ગમે. તમને ગમે છે? ગમે છે? અરે વાહ! હવે હું આ ગાજરની પણ આખી બોર્ડર આ રીતે પૂર્ણ કરીશ. બાળકો, તમે લોકો ગાજર ખાઓ છો? તમને લોકોને ગાજર ભાવે છે ને? કેવું સરસ મજાનું લાગે ને? અને ગાજરમાંથી બીજું શું બને, કોણ કહેશે? હા હા, અરે વાહ, હલવો! તમારા મમ્મી બનાવતા હશે ને હલવો? મને પણ ગાજરનો હલવો ખૂબ ભાવે છે. હવે બાળમિત્રો, આપણે આની અંદર આવો જ સેમ ટુ સેમ રંગ પૂરવાનો છે, પણ એકદમ જ સાવચેતીથી. હા, હવે હું રીંગણભાઈની ટોપી બનાવી રહી છું. બાળકો, આ બે હૂબ રંગ પૂરવાનો છે, એટલે સેમ ટુ સેમ. કસે પણ સફેદ રહી નહીં જવું જોઈએ. અને હવે હું રીંગણની અંદર રંગ પૂરીશ, પણ એના માટે હું એકદમ ડાર્ક બોર્ડર રેડી કરીશ, તો જ હું આ રીતનો શેડિંગમાં રંગ પૂરી શકીશ.
તમારે પણ બાળકો આ જ રીતે બોર્ડર રેડી કરવી પડશે. પણ બોર્ડર કેવી? થોડીક ડાર્ક. ઓકે, હવે ધીરે ધીરે તમારે આગળ વધવાનું છે, પણ થોડો ઝાંખો કલર કરતા કરતા. જો બાળકો, આ રીતે સરસ મજાનો રંગ પૂરવાનો રહેશે. હવે મારી સાથે ગાજરભાઈને રંગવાળો કરવો છે ને, તો ચલો આપણે ગાજરની પણ પહેલા આવી જ રીતે બોર્ડર કરીશું. બાળકો, હવે આ ગાજરની બોર્ડર કરું છું એ તમે ધ્યાનથી જોજો. અને હવે હું આ જે મેં બોર્ડર ઓરેન્જ કરી છે એની અંદર થોડી કેસરી કેસરી બોર્ડરની જે લાઈન છે દોરી છે ને, એની પર જ હું થોડો કેસરી કેસરી રંગ જે કર્યો છે ને, એની પર થોડો થોડો લાલ રંગ કરી રહી છું. હવે આ નીચેની સાઈડ પણ એ જ રીતે આપણે બોર્ડર પહેલા રેડી કરીશું. હવે હું પાછી થોડોક લાલ રંગ ની બોર્ડર પર થોડો થોડો લાલ રંગ લગાવીશ. હવે આપણે કેસરી રંગ પૂરીશું. બાળકો, અંદર થોડો ઝાંખો પૂરવાનો છે. તમને હું બતાવીશ કેમ ઝાંખો પૂરવાનો છે તે. હા, જો આ જ રીતે સરસ મજાનું ગાજર રેડી કરવાનું છે. હવે એની અંદર થોડો આપણે રેડ શેડ આપીશું. હવે આની જ અંદર થોડોક આપણે પીળો શેડ આપીશું. આ થયું. હવે બાળકો, આપણે આ બ્લેક રંગ કરવાનો છે, પણ કેવો? એકદમ દાબીને આ જ રીતે થોડા પોઈન્ટ કરવાના છે. તમને ખબર છે આવું કેમ કરીએ? નહીં, તમે ગાજર હવે મમ્મા લાવે ત્યારે તમે જોજો. હવે આ જે બ્લેક રંગ બહાર કાઢ્યો છે ત્યાં થોડો આપણે યલો કરી દઈએ. ફ્રેન્ડ્સ, જો આપણું ગાજર રેડી થઈ ગયું છે, પણ હવે હજુ એની શું બાકી છે? ટોપી. તો હવે આપણે આ ટોપીની અંદર રંગ પૂરીએ. હવે હું એની અંદર થોડો બ્લેક રંગ પૂરીશ. થોડોક જ, હા ફ્રેન્ડ્સ, આ રીતે જ થોડોક જ કરવાનો છે. જો ફ્રેન્ડ્સ, કેવું સરસ મજાનું આપણું ગાજર અને રીંગણ રેડી છે. તો તમારે પણ આ જ રીતે આબેહૂબ રંગ પૂરવાના છે. રંગ પૂરતી વખતે સાવચેતી રાખજો. હા ને,
તો આજે કેવો સરસ મજાનો આપણે શેડિંગ વાળો રંગ પ્રકૃતિ ચિત્રમાં પૂર્યો ને? હા, ગાજર અને રીંગણમાં સરસ મજાનો રંગ પૂર્યો. તો તમારે પણ તમારી કેતન ચિત્રકલાની અંદર આવો જ સરસ રંગ પૂરવાનો છે. મજા આવીને ફ્રેન્ડ્સ નવો રંગ પૂરવાની, તો આની પ્રેક્ટિસ કરજો હોને, અને આવું જ સરસ મજાનું ગાજર મમ્મીને બતાવજો. એ મને તો બતાવવાનું ભૂલતા જ નહીં. હા.